जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। केम छो बधा मित्रों? मजामां। न्यू स्टडी सेवन यूट्यूब चैनल वती हूँ निकुंज केवड़िया तमारू खूब खूब हृदयथी स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे स्पर्धात्मक परीक्षा माटेनी भरपूर तैयारी करी रह्या छीए अने ए तैयारीना भागरूपे जे कंई विडियो लेक्चर्स आवे छे ए तमने विगते डिटेलमां अने आखे आखा चेप्टर स्वरूपे मळी रह्या छे, तो तमने तैयारी करवानो एक उत्साह चढ़े अने आवनारी परीक्षाओ माटे तमे एडवांस प्रिपेर्ड रह्यो। बीजू, तमने फीमांथी मुक्ति मळे, तमारो जे जॉबनो टाइम छे ए बगड़े नहीं, तमारे शहर छोड़ीने बीजे शहर में जवू न पड़े, एटले एटला माटे थई अने आ न्यू स्टडी सेवननुं निर्माण थयुं अने गुजरातनी अंदर मात्र 2.5 महीनाना समयगाळानी अंदर हजारोनी संख्यामां लोको जोड़ाई गया। तमारे जोड़ावानुं बाकी होय तो आ नंबर उपर जॉइन लखीने मोकली दो एटले तमने जोड़ी देवामां आवशे। जे कंई तमने मूंझवण होय ए मूंझवणनुं सोल्यूशन आपवामां आवशे। टाइम टेबल आपणું आ प्रमाणેનું છે। રીઝનિંગના લેક્ચર સોમ મંગળ સાંજે 6 વાગે, અંગ્રેજી બુધ ગુરુ સાંજે 6 વાગે, ગણિત શુક્ર શનિ સાંજે 6 વાગે, વિજ્ઞાન છે તે સોમ અને મંગળ સવારે 10 વાગે, એ ઓક્ટોબર મહિના જ શરૂ થશે એટલે આ બધાય લેક્ચર। બીજું, બધા લેક્ચર અત્યાર સુધી ચાલી ગયેલા છે એ તમે નવા હો અને જો તમારે લેક્ચર જોવાના હોય તો મને ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી દો એટલે હું તમને એ બધા લેક્ચરો મોકલી દઈશ। તમારે રોજ 2 લેક્ચર જોઈ નાખવાના, મટીરિયલ સોલ્વ કરી નાખવાનું, 1 મહિનાના સમયગાળામાં હારે થઈ જાઓ, કારણ કે ધમાકેદાર બધું શીખવાડું છું અને આખે આખા સિલેબસ જ પૂરા કરાવું છું। પછી તમને વાંધો હું જો હમણાં રીઝનિંગનો સિલેબસ છે એ 2-3-4 ચેપ્ટર જેવા બાકી છે એ થઈ જાય એટલે આ સિલેબસ પૂરો થઈ જશે રીઝનિંગનો। પછી વધે ગણિત, તો ગણિતને આપણે એમાં નળ ટાંકીને આન તેન ઘણા ઓડીને બધા દાખલા સોલ્વ કરવાના થાય છે અને સાથે શોર્ટ ટ્રિક પૂછાઈ ગયેલા દાખલા બધું જ હું સોલ્વ કરાવવાનું છું એટલે તમે એમ ન સમજતા કે આ જે કાંઈ લેક્ચરો છે એ ઉપયોગી નથી, હું તમને પ્રૂફ સાથે સાબિતી સાથે આપું છું, બરાબર। બીજી વાત કરું કે આટલી પરીક્ષાઓ જે છે એટલી પરીક્ષાઓ માટે આ લેક્ચર્સ ખૂબ ઉપયોગી છે। તમને 100-100% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એક પણ પ્રકારના રૂપિયાની ફી લેવામાં આવતી નથી। તમારે ડોનેશન કરવું હોય તો તમે ડોનેશન પેઠે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એ લિંક ઉપર ક્લિક કરી અથવા તો એકાઉન્ટ નંબર આપ્યો છે એકાઉન્ટ નંબર ઉપર તમે ટ્રાન્સફર કરી શકો છો। જે ગૂગલ પે નંબર છે, ભીમ યુપીઆઈ નંબર છે એ તમે ઉપયોગ કરી અને એમાં તમે જે કંઈ પેમેન્ટ કરવું હોય તે કરી શકો। આ પેમેન્ટનો ઉપયોગ એવા ગરીબ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવશે કે જેમને ખરેખર પુસ્તકની સગવડતાની જરૂર હોય, એમને પુસ્તકો લઈ આપશું જેથી કરીને પોતે આખા ગુજરાતની અંદર પોતાનું સારું નામ રોશન કરી શકે, પોતે ખૂબ ભણે અને ખૂબ આગળ વધે, જેના આશીર્વાદ આપણને મળે અને આપણું પણ જીવન ખૂબ સુખમય બને। તો એવા શુભ હેતુથી આજનું કામ શરૂ કરીએ, આજનો લેક્ચર શરૂ કરીએ। આજે આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર તેર, જેનું નામ છે ક્રમ આકૃતિઓ। શા માટે આનું આવું નામ પાડ્યું? તો કે આમાં આકૃતિઓના ક્રમમાં કંઈક ગોઠવણીમાં, જોડમાં અથવા તો એના ડિઝાઇનમાં કંઈક બંધ બેસતું હોય, કંઈક મેચિંગ થતું હોય। આ ભાગ 2 છે, પાર્ટ 1 છે એ આપણે અગાઉ શીખી ગયા, પાર્ટ 2 અત્યારે ભણવાનો છે। પાર્ટ 1ની અંદર 5 રીતો શીખવાડી હતી અલગ કે કેવા પ્રકારની આકૃતિ પૂછાય અને તમને તાલાવેલી હતી કે સાહેબ અત્યારે 10-10 શીખવાડી દો, પણ પછી લેક્ચરની અમુક લિમિટેશન્સ હોય અને એ માટે થઈ અને ભાગ 2 પાછો આપણે બનાવ્યો છે। ભાગ 2ની અંદર હવે આપણે 5, 6, 7, 8, 9 અને 10 એમ કુલ 10 અલગ એટલે કે 5 પ્રકારની ટોટલ કુલ આકૃતિઓના દાખલાઓ શીખવાના છે, બરાબર। આ ચેપ્ટર છે રીઝનિંગનું અને રીઝનિંગની અંદર આનો એકાદ દાખલો પૂછાઈ જાય તો પણ એમ થાય કે 1 માર્ક આપણો આવી ગયો, આપણને કંઈક 1 માર્ક ખૂટતો હોય તો અહીંથી આપણે લઈ આવી શકીએ। ચાલો શરૂ કરીએ રીત નંબર 5। ઓકે, હવે આ રીત નંબર, પહેલાં તો અહીંયા VI લખ્યું છે પણ આપણે એને જે રીત આવતી હોય તે બરાબર એને સામું નથી જોવા, આપણે તો આકૃતિ કેવી છે ને એમાં સોલ્યુશન કેમ લાવવાનું છે એની આપણે કામ કરવાનું છે। હાલો, પ્રશ્ન 21-24, આપણે અગાઉ 20 પ્રશ્નો જોયા, બરાબર, આજે 21થી શરૂ કરવાનું છે, અહીં લેક્ચર બાકી હોય પહેલાં જોઈ લેજો। હવે સૂચના કંઈક આવી છે કે પ્રશ્ન 21-24માં પ્રશ્ન ચિત્રના સ્વરૂપમાં ભૌમિતિક ચિત્ર તમને આપ્યું છે, કાં તો એ ત્રિકોણ હોય, કાં તો એ ચોરસ હોય, કાં તો એક વર્તુળ હોય, એના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવ્યો છે એટલે એ કટકો છે, એમાં એક કટકો કાપીને ડાબી બાજુ દર્શાવ્યો છે અને બાકી જમણી બાજુ છે એના જુદા જુદા અલગ અલગ કટકાઓ છે। આપણે શું કરવાનું, જમણી બાજુના ચિત્રમાંથી કોઈ એક ચિત્ર લઈ લેવાનું અને એને પૂરું કરવા માટે આ ડાબી બાજુના ચિત્રનો ઉપયોગ કરવાનો, ટૂંકમાં બેન ભેગા કરીને એક પૂર્ણ ચિત્ર બનાવવાનું છે। તો હવે આપણે પહેલી આકૃતિ જોતા જઈએ અને મેચિંગ કરતા જઈએ કે કેવા પ્રકારનું અહીંયા બનશે। જેમ કે આની અંદર
આ આકૃતિ જુઓ તો આકૃતિમાં ત્રિકોણ જેવું છે, બરાબર, આમ ત્રિકોણ જેવું છે, અને પછી એ ત્રિકોણમાં અહીંયા છે ને ડાબી અહીંયા જમણી બાજુએ થોડીક ડિઝાઇન બનાવી છે, કટ પાડી છે. કેવી કટ પાડી છે? તો ધારે ધારે હાલો ને તો ખબર પડે કેવી કટ છે, બરાબર. તો જોજો હો, અહીંયા આ તમારે ચિત્ર ફિટિંગ કરવું હોય તો પહેલાં ઉપરથી ઊભી ધાર, એટલે ઊભી ધાર બધામાં ગોતવાની, અને ઊભી ધાર મોટી છે, આમાં નાની એવી જ છે, એટલે આ કેન્સલ. આમાં તો ઓકે, નીચે ઊભી ધારથી આગળ જઈએ. જો અહીંયા ડાબી બાજુ ખૂણો પડે છે, એટલે આમાં ડાબી બાજુ ખૂણો પડતો હોય એવું, આમાં જમણી બાજુ પડે એટલે આ આકૃતિ નીકળી ગઈ, આમાં વર્તુળ આવે એટલે આ આકૃતિ એમનામ નીકળી ગઈ. તો આની અંદર પાછો જમણી બાજુ ખૂણો પડે એટલે આ આકૃતિ નીકળી ગઈ, આમાં જો ડાબી બાજુ ખૂણો પડે છે એટલે આ આકૃતિ આવે. પછી આવે છે જમણી બાજુ ગોળાય, તો આમાં જમણી બાજુ ગોળાય, પછી ડાબી બાજુ ગોળાય, ડાબી બાજુ ગોળાય, થઈ ગયું. આની ડિઝાઇન સાથે ડિઝાઇન મેચ કરો એટલે આ જે આકૃતિ છે એ ફિટ થઈ જાય, એટલે આમાં શું થશે, આ પ્રકારનો ત્રિકોણ બનશે. ક્લિયર? એટલે આ ત્રિકોણ છે એના બે ભાગ કરેલા છે વચ્ચેથી, અને એમાં આવી ડિઝાઇન કરકરિયાવાળી પાડી છે, એટલે તમારો જે જવાબ છે એ આવશે ડી. ક્લિયર? એકવાર જોયું હોય જોઈ લો આકૃતિ. મેચિંગ, તમારે મેચિંગ કરવાનું, જે વચ્ચે ભાગ પાડ્યો હોય ને વચ્ચે ભાગ પાડેલી ધારનું મેચિંગ કરવાનું. ક્લિયર? પ્રશ્ન 22 જુઓ. 22માં પ્રશ્નમાં આમ જુઓ ને તો આ એક ચોરસ છે, અને આ ચોરસને જો પૂરું કરવું હોય તો આમ નામ ખબર પડી ગઈ, આ આવી ડિઝાઇનવાળું ગોતવાનું. લ્યો જો એવું ક્યાં છે, આ રહ્યું, મળી ગયું ને તરત. તો હા, હેલું છે, કાંઈ અઘરું છે નહીં. આને પૂરું કરવું હોય તો ઈ પહેલાં ચોરસ પૂરું કરી નાખો. જોજો પ્રશ્ન 23માં, ચોરસ પૂરું કરીને ધારે ધારે હાલો એટલે આવી ડિઝાઇન ગોતવાની, જોઈ રહી, મળી ગઈ. એટલે અઘરું સેજ પણ નથી, પણ આમ તમે થોડુંક લોજિકલી કામ કરો ને તો તમને ફાવી જાય. ચાલો નેક્સ્ટ જુઓ. 24મો પ્રશ્ન, એમાં કાંઈ નહીં, પૂરું કરવાનું છે એટલે આ વર્તુળ પૂરું કરો, પછી એની અંદર ભાગ પાડો. નાનો મોટો થઈ ગયો, કાંઈ વાંધો નહીં, બરાબર, અને પછી આ પૂરી દો આવી રીતે, આમ લ્યો આવું ગોતો, જોઈ રહ્યું, મળી ગયું. તો આવા પ્રકારના દાખલા છે પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે પછીનો પ્રકાર આપણે જોઈએ. હવે પછીનો પ્રકાર છે, એમાં દર્પણવાળા પૂછાશે. દર્પણવાળામાં કેવી રીતે કામ કરવાનું જોઈ લો. તમને 25-28 ક્વેશ્ચનની અંદર તમને એક પ્રશ્નચિત્ર આપ્યું છે ડાબી બાજુએ. આ પ્રશ્નચિત્ર છે, જમણી બાજુ તમને ABCD એમ ચાર ઓપ્શન આપ્યા છે, એટલે આ ચાર ઓપ્શનો છે ABCD. હવે કોઈ પણ આ પ્રશ્નચિત્ર છે એને તમારે દર્પણની સામે રાખવાનું, અરીસા સામે, પણ કઈ અક્ષ સામે, XY. તો આપણે XY એટલે આમ લેતા હોય જનરલી, આ XY, પણ એમ નથી લેવાની, તમને રકમમાં જેમ આપી છે એમ XY લેવાની, એટલે આ રીતે તમારે XY લેવાની થાય, બરાબર. એટલે આ તમારો અરીસો થયો. હવે અરીસામાં આ ચિત્રને તમે રાખો તો કેવું દેખાય, હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં કે તમે તમારા સામે ઊભા રહ્યો અરીસાને સામે, તો તમારો ડાબો હાથ ક્યાં દેખાય, એમાં જમણો દેખાય, અને એનો જમણો હાથી આપણો ડાબો દેખાય, અને આપણું બધું ડાબું એનું જમણું દેખાય, એટલે ડાબી વસ્તુ જમણી દેખાય, જમણી વસ્તુ ડાબી દેખાય, આ અરીસાનો નિયમ છે, બરાબર. જોજો હવે શું કરવાનું કહી દઉં. પહેલાં તો જો આ ચાર અંદર ચિત્રો આપ્યા છે નાના નાના, એમાં આ ગુણાકારની ચોકડી અત્યારે આ ભાગ, આખું જે ચોરસ છે એમાં ડાબી બાજુ છે, તો અરીસામાં ક્યાં વહી જશે, જમણી બાજુ. પછી એની તરત વર્તુળ છે એ બીજા નંબરે છે, તો વર્તુળ ક્યાં આવશે, બરાબર, આવી રીતે. પછી બરાબર છે એ જમણી બાજુ છે ત્રીજું, તો એ ડાબી બાજુ ત્રીજું થઈ જશે. અને હવે વાત આવી યુની, આડો યુ છે, પણ યુમાં જો ડાબી બાજુ, જમણી બાજુ બે પાંખડા છે, ડાબી બાજુ ગોળાય છે, તો અહીંયા શું થશે, જમણી બાજુ પાંખડા આવી જશે, ડાબી બાજુ જમણી બાજુ ગોળા, ડાબી બાજુ ગોળ પાંખડા આવી જશે, જમણી બાજુ ગોળા આવી જશે. અને પછી આ પ્રકારની જે આકૃતિ હોય એવી તમારે ગોતવાની. ગોતો ક્યાં છે, જોઈ રહી, સી આકૃતિ છે, ના ના, કારણ કે એમાં જો આ એમાં પાછું અહીંયા વચ્ચે વર્તુળ છે ને, એ વર્તુળની અંદર ક્રોસ આપ્યા છે, એ રીતે નથી, આ જે છે એમાં ક્રોસ આપ્યા છે, અહીંયા વર્તુળમાં એ ક્રોસ તમને આપ્યા છે, આમ આપ્યા છે, તો ડાબી બાજુ ત્રાંસા છે એ કેવા થઈ જાય, જમણી બાજુ ત્રાંસા, એટલે વર્તુળની અંદર આવા જમણી બાજુ ત્રાંસાવાળા હોય ને એ ગોતો. તો જોઈ રહ્યા, આ રે આ આકૃતિ છે ને, જમણી બાજુ ત્રાંસા છે, ઓકે, એટલે તમારો આન્સર આવશે ડી, ફાઇનલ. ક્લિયર? જો બાકી બધામાં સરખું જ છે, આમાં ઊંધું છે એટલે આ આકૃતિ નહીં આવે, પછી આમાં આડા આડા છે એટલે એ નહીં આવે, આમાં તો કાંઈ છે જ નહીં એટલે એ નહીં આવે, એટલે
આ આકૃતિ તમારી ફાઇનલ. તો આવા અઘરા ક્વેશ્ચન છે એ તમને પૂછી શકાતા હોય છે પરીક્ષાની અંદર. ચાલો એના પછી ક્વેશ્ચન નંબર 26 જુઓ. અરીસાને સામે રાખવાનું, મેં તમને કીધું ડાબો એ જમણું દેખાય, જમણું હોય ડાબું દેખાય. આકૃતિ જુઓ, એમાં જો ઘાટા ટપકા સાથે ઘાટું તીર અને આ રીતે એરો છે, આછા ટપકા સાથે આછું તીર અને આમ એરો છે. એટલે એટલું પહેલાં નક્કી થઈ ગયું ઘાટા અરે ઘાટું ને આછા અરે આછું, એટલે એટલું પહેલાં ગોત્યાઓ. તો આકૃતિ ઉપરથી અડધી એમ નામ ખબર પડી જાય. જો આમાં ઘાટા અરે ઘાટું, આછા અરે આછું, પછી આમાં ઘાટા અરે આછું એટલે આ ન આવે, પછી આમાં ન આવે, શું કરવા? તો કે આછા અરે આછું છે પણ આ બે વર્તુળિયા જ છે, એમાં ત્રિકોણ નથી, અને આમાં ઘાટા અરે આછું એટલે આ ન આવે. તમારા આન્સર આ, શું કરવા? તો એ હવે જોઈ લઈએ. તીર ક્યાં છે? ડાબી બાજુ. તો આમાં ક્યાં છે? જમણી બાજુ. વર્તુળ કોરું ક્યાં છે? જમણી બાજુ. તો વર્તુળ કોરું ડાબી બાજુ, ઘાટું ટપકું જમણી બાજુ, ઘાટું ટપકું ડાબી બાજુ, અને આછું તીર ડાબી બાજુ, આછું તીર જમણી બાજુ. ક્લિયર? આ થાય પ્રતિબિંબ આકૃતિ. તો આવી રીતે તમારે આકૃતિ સોલ્વ કરવાની થાય. ચાલો એના પછી 27મો પ્રશ્ન. હવે એમાં મેં તમને કીધું એમ અરીસાને સામે રાખવાનું છે, તો ઉપર નીચે તો કોઈ ફેરફાર નથી થવાનો, આ બે એમ નામ રહેશે, એટલે ઉપર માઇનસ ને નીચે ભાગાકાર હોય એવું ગોત્યાઓ. આ બે જ આકૃતિ છે કે જેમાં ઉપર માઇનસ છે અને નીચે ભાગાકાર છે, એટલે આ બેમાંથી કોઈ એક આવશે. આ બંને તો કેન્સલ. હું તમને બીજી શું કરવા વાત કરું કે હશે બી નો બદલાય જાય, તો એક કામ કરો, તમે અરીસાને સામે ઊભા રહ્યો ને તમારું માથું છે એ તમારે માથું નીચે ને પગ ઉપર વ્યા જશે, કે તમારે ખાલી ડાબું જમણું જ બદલાય? ક્લિયર છે ને? તો કે ભાઈ અરીસાને સામે આપણે ઊભા હોય તો માથું માથું જ રહે, ઉપર જ રહે, તો ઉપર હોય તો ઉપર રહે, નીચે હોય પગ તો નીચે રહે. તો જે ઉપર નીચેવાળું છે એમ નામ રહેશે, પણ બદલાશે શું? ડાબું જમણું. હવે અહીંયા ડાબે કોણ છે? ગુણાકાર. તો આમાં જમણે ગુણાકાર હોય એવું ગોત્યાઓ. જો આર્યું છે આ આકૃતિ તમારી ફાઇનલ. શું કરવા? તો કે જમણે પ્લસ છે, આમાં ડાબે પ્લસ છે, એટલે તમારો આન્સર આવશે સી. હવે અક્ષર હોય ને એમાં બહુ ભૂલ થતી હોય, એટલે અક્ષરો પૂછાય ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું કે ભાઈ આ જે છે આઈ એન કે, તો એની અંદર મેં તમને પહેલાં કીધું કે જમણે હોય ડાબે આવે ને ડાબે હોય જમણે આવે, બરાબર? એટલે એટલું નક્કી થઈ ગયું કે કે છે, જો હું પહેલાં જે શીખવાડું છું, કે છે એ જમણે છે એટલે ડાબે આવશે, પછી અહીંયા હું લખું અહીંયા કે છે એ ડાબે આવશે, આઈ છે એ જમણે આવશે, અને એન છે એ વચ્ચે આવશે. હવે આને પ્રતિબિંબમાં ગોઠવવાના છે કે આના પ્રતિબિંબ કેવા પડે. તો આનું જે પ્રતિબિંબ છે એ આ પ્રકારે આવશે કે ભાઈ આ કે છે એનું પ્રતિબિંબ આમ થાય, બરાબર? જો મેં શું કર્યું, આ ડાબે હતો લીટો એ જમણે લઈ ગયો, પછી એનમાં શું થાય? તો કે ડાબે હતું એને જમણે જવા દો, જમણે હતું એને ડાબે આવવા દો, અને આ જે ઉપરથી નીચે ત્રાંસો છે આ ત્રાંસો એ આમથી આમ થઈ જશે, અને આમાં તો કોઈ ફેરફાર થશે નહીં. આવું ગોત્યાઓ જોવો જોઈ, જમણી બાજુ આયવાળા આ બે છે, બરાબર? એમાં એન ઊંધો હોય એવા આ એક જ છે, એટલે આ તમારી આકૃતિ ફાઇનલ થશે. ક્લિયર? એટલે આ થશે પ્રતિબિંબ આકૃતિ. તો આ રીતે આ સોલ્યુશન કરવાનું. તમે મત જો એવું હોય તો, બાકી મારી પાસે તો થોડુંક લોજિક સારું છે તો હું ફટાફટ કરી નાખું છું. અને તમારે શું કરવાનું, આને આ મરીસાને સામે રહેવાનું, ઊભું રહેવાનું, પછી જોઈ લેવાનું, બરાબર? ન રહેવું હોય તો હું તમને કહું એમ કે ડાબું બધું જમણે, જમણે બધું ડાબે. એ ત્રાંસું હોય તો એટલે ડાબે ક્યાંથી શરૂ થાય છે? ઉપરથી નીચે. જો માનો કે આમ હોય ને તો પ્રતિબિંબ આમ બને, ખબર પડે છે? માનો કે આમ હોય ને તો પ્રતિબિંબ આમ બને, એટલે જમણું છે એ ડાબે વહી જાય, ડાબું છે એ જમણે વહી જાય. હું એ જ વસ્તુને ફોલો કરું છું અને આપણું કામ આસાન થઈ જાય છે. ચાલો હવે એના પછીની જે રીત છે એ રીતમાં જુઓ. તો પ્રશ્ન 29-32 એમાં ડાબી બાજુ પ્રશ્ન ચિત્ર છે અને સામે કાગળના ટુકડાને વાળેલાની આકૃતિ છે. ધ્યાન આપજો ખાસ, આની અંદર ભૂલ થવાની શક્યતા 100% છે. હવે તમને જે પ્રશ્ન સમજી લો કે આ એક કાગળના ટુકડાને વાળીને પાંચ કરવામાં આવ્યું છે, આખું પંચ કર્યું છે, સોરી પાંચ નહીં પંચ કર્યું છે, એટલે બંડલ બનાવ્યું છે. જમણી બાજુ ABCDમાં નિર્દેશિત એટલે કે દર્શાવ્યા પ્રમાણે 4 ઉત્તર ચિત્ર દર્શાવ્યા છે, એ શેના છે? તો કે કાગળના ટુકડાની ગળી ખોલતા તે જ પ્રમાણે દેખાશે તેવું ચિત્ર એ ઉત્તર ચિત્ર તમારે નક્કી કરવાનું છે. તમારા ઉત્તર ચિત્રને દર્શાવવા માટે OMRનો ઉપયોગ. ઓકે, તમને એવું કીધું છે કે આ જે છે ને એ ક્રમમાં વાળેલી ગળીઓ છે, અને પછી એને પાછી તે જ ક્રમમાં ખોલો તો આમાંથી તમને કેવું દેખાય. જો પહેલાં શું કર્યું,
नीचे थी ऊपर वाळ्यो, एक चौरस टुकड़ो लीधो नीचे थी ऊपर वाळ्यो, एटले आपणी गळीनी पेटर्न याद राखजो, नीचे थी ऊपर एटले खोलती वखते क्यां आवशे, ऊपर थी नीचे, आ हुं खोलवाना प्रकार, ऊपर थी नीचे। पछी जमणे थी डाबे, એટલે જમણેથી ડાબે તો ખોલવા માટે ડાબેથી જમણે, અને અહીંયા નીચે ત્રાંસાથી ઉપર, તો નીચે ત્રાંસાથી ઉપર તો અહીંયા ઉપર ત્રાંસાથી નીચે, આ ખોલવા માટે અને આ બંધ કરવા માટે, બરાબર, આ ઘડી વાળવા માટે, આ ઘડી ખોલવા માટે। ઓકે, તમે જ્યારે ઘડી વાળો છો ત્યારે અહીંયા પહોંચ્યા, ખોલશો ત્યારે અહીંથી આમ જવાનું, એટલે ખોલશું ત્યારે અહીંથી આમ જશું, એટલે પહેલાં આ આવશે આમ ખોલવાની, પછી આમ ખોલવાની અને પછી આમ ખોલવાની, એટલે તમારો જવાબ આવી જાય। ચાલો, ક્લિયર થયું એટલું? જોજો, હવે હવે હું આ ભાગની ગળી ખોલું છું, બરાબર, પહેલાં જો અહીંથી આમ વાળી દીધી, પછી અહીંથી આમ વાળી દીધી અને પછી જે ચોરસ હોય એને અહીંથી આમ વાળી દીધું, એટલે પહેલાં આપણે આમ ખોલવાનું થશે, જો અહીંથી આ રીતે, એટલે એમાં જુઓ તો તમે નિરખીને, એક મિનિટ, અહીંયા જુઓ તો નિરખીને, હવે તમે ઉપર આમાં બે ટપકા દેખાય છે, બે ટપકા દેખાય એટલે તમે આવી રીતે ખોલશો એટલે બે ટપકાની છાપ ત્યાં પડશે, એટલે આ ચોરસ છે એ આવું બની જશે, ખુલશે, એટલે કે આમ અને પછી એક બે ત્રણ અને ચાર બની ગયું, આપણે ખોલ્યું। ઓકે, હવે કેમ ખોલવાનું છે? તો કે આમ ખોલવાનું છે, એટલે આખું આ બાજુ ખોલવાનું છે, એટલે ખોલશો એટલે ડાબા છે એ જમણે પડશે અને આ છે નીચે એ નીચે ત્રાંસા પડશે, બરાબર, અને આ જે લાઇન છે એ આમ થશે, એટલે આવું ચોરસ બન્યું, સમજાણું? પણ જો લાઇન છે એ ઘડી છે, તમે લાઇન ન દર્શાવો તો વાંધો નહીં, તો શું થયું, ચાર લાઇન ટપકાની આમ, ચાર લાઇન ટપકાની આમ, અને આખે આખું જે છે આવડું આ એમ તમે આમ નીચે ખોલશો એટલે આ ચાર આમ છે એ આમ પડશે, એટલે એક બે ત્રણ ને ચાર, એટલે પેટર્ન કેવી બનશે ખબર છે, ચારની ચોકડી પડશે, તો એવું આ એક જ છે, સમજાય છે? તો તમે આ રીતે, અને જો ન ખબર પડતી હોય તો તમારે શું કરવાનું, તમારે એક ચોરસ લેવાનું, એને પહેલાં નીચે ઉપર વાળવાનું, પછી જમણે ડાબે વાળવાનું, પછી ત્રાંસું એકવાર વાળજો, પછી એની ઉપર બે ટપકા દોરી નાખવાના, એ ટપકા દોરશો એટલે શું થશે કે એ ટપકા છે એની જેવા જ સામે બીજા ત્રાંસા ટપકા બે દોરી નાખવાના, એક 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 ભાગ ખોલતો જવાનો, ટપકા દોરતા જવાના, એટલે તરત તમારા મનમાં સિમેટ્રિક આઈડિયા આવી જશે કે કેવી રીતે આ ખુલે છે, ક્લિયર? એના પછીનો પ્રશ્ન 30 જુઓ। હવે એમાં એક ચોરસ લીધું અને ચોરસ લઈ અને અહીંથી ઘડી વાળીને આ રીતે વાળી દીધું, બરાબર, એટલે આવું બનશે। પછી શું કર્યું, આ બે ભાગથી લઈ અને અહીંથી આમ વાળ્યું, એટલે આ પ્રકારનું બનશે, અને પછી શું કર્યું, કાતરથી એમાં કાપ મૂક્યો, એટલે જો આ બન્યું। હવે ખોલવું હોય ત્યારે પાછા અહીંથી અહીંયા લાવવું પડે, એટલે જો આ ભાગ છે એ બિલકુલ એ અહીંયા ગોઠવાશે, જોજો આ ભાગ છે એ આખે આખો અહીંયા નીચે ગોઠવાશે, એટલે જો નીચે ગોઠવાય તો આ પ્રકારનું બને, કે અહીંયા પછી અહીંથી આમ કાપ મૂકશો એટલે આ પ્રકારનું તૈયાર થાય, અને આ આખે આખો ભાગ જે છે, આખે આખો ભાગ એને તમે આલી બાજુ લઈ જાઓ ટપાડીને, એટલે આ પ્રકારનું બનશે, ક્લિયર? તો આ પ્રકારની આકૃતિ થતી હોય એવી ક્યાં છે જુઓ, હે, પણ હું તમને ફરી વાર એકવાર કહી દઉં કે આમાં જે આ કાપ મૂકે છે ને ત્યાં બાઉન્ડ્રી નથી, એટલે જો એ દોરીને બતાવું, કાપ છે ત્યાં બાઉન્ડ્રી નથી, એટલે આમ છે, આમ છે આ કાપ, અહીંયા અહીંયા આમ, અહીંયા આમ, ઓકે, પછી અહીંયા 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 કાપ થાય ને, અહીંયા 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 કાપ, અને આ પ્રકારે છે, તો આ પ્રકારની આકૃતિ હોય એવું ક્યાં છે જુઓ, છે ક્યાંય? અને આ જે વચ્ચેની જે ધાર છે એ દોરવાની નથી, કારણ કે એ તો ઘડી છે, તો હવે એવું હોય એવું માત્ર અહીંયા એક જ જગ્યાએ છે, ડી, બરાબર, એટલે ખાસ આ જે ડિઝાઇન છે આ આ એક જ પ્રકાર એવો છે કે જેને સમજવામાં બહુ મુશ્કેલી છે, કારણ કે વાળેલા પેપરની ઘડી ખોલવાની છે એટલે એ જોયા વગર ખોલવી એટલે કદાચ એ ટાતા પાણી એક કરવા જેવું છે, અને આવા દાખલા પૂછાય છે। જો એના પછીનો 31મો પ્રશ્ન, પેપરને ચોરસ પેપર છે એને પેપરને એકવાર વાળી દો, પછી જમણેથી ડાબે બીજી વાર વાળી દો, અને પછી એમાં આવી રીતે કરકરિયા કરકરિયા કાપી નાખ્યા, એટલે હવે શું થશે, જેવી તમે ઘડી આમ ખોલશો એટલે આ ચોરસ આવું બની જશે કે કરકરિયા અહીંયા આવશે અને કરકરિયા અહીંયા આવશે, હે ને, એટલે જો અહીંયા થોડુંક એવું લાગે છે ચોથા ભાગમાં,
અને કંઈ અહીંયા લાગે છે, બરાબર? બાકી આ બેમાં લાગતું નથી, એટલે બે કેન્સર. હવે જેવું તમે આને આમ જમણી બાજુ ખોલશો એટલે આ ધાર છે એ આમ બનશે, આ ધાર છે એ આમ બનશે, અને આ ચોરસ અહીંયા પૂરું થશે. એટલે આવું હવે આવતું હોય એમાં આમાં નથી આવતું, એટલે આવતું ને અહીંયા આમને જ બનતું, જ્યારે અહીંયા બને છે જુઓ, એટલે આ આકૃતિ તમારી ફાઇનલ. પછી બહુ લાંબુ નહીં વિચારવાનું, ખબર પડી જાય કે આવું બનશે એટલે ઓકે, એ આકૃતિ આપણી ફાઇનલ. અને જોવે જોઈ લો એ જ પ્રકારની પેટર્ન બને છે. ક્લિયર? ચાલો એના પછીનો ક્વેશ્ચન. હવે એક ચોરસ છે, એ ચોરસને પહેલાં આમ ફોલ્ડ કર્યો, પછી અહીં આમ ફોલ્ડ કર્યો, ત્રિકોણ બન્યો, અને પછી એની ઉપર ડ્રો કર્યું. એટલે જો આ ત્રિકોણને વર્તુળ ડ્રો કર્યા, હવે જ્યારે હું ખોલીશ ત્યારે આ પ્રકારે બનશે, બરાબર? અહીંયા ત્રિકોણ અને અહીંયા વર્તુળ. ઓકે, એને હું ખોલીશ એટલે આમ થશે, તો અહીંયા અંદર ત્રિકોણ અને અહીંયા વર્તુળ, બરાબર? એટલે જો આ બે જ આકૃતિ એવી છે જેમાં એવું બને છે, પણ ફેરફાર કેટલો છે? વર્તુળ આમાં નીચે છે, ત્રિકોણ અંદરની બાજુએ છે, આમાં વર્તુળ અંદરની બાજુએ છે, એટલે આ આકૃતિ ખોટી, આ એક જ આકૃતિ તમારી ફાઇનલ. આન્સર પૂરો સમજાય છે? તો જે પ્રમાણે તમે વાળો છો એ વાળવાની આખી પેટર્ન મગજમાં બેસવી પડે. એટલે આ લેક્ચરથી આગળનો લેક્ચર જુઓ તો તમને થોડું ઘણું આઈડિયા આવે કે આ પ્રકારની આકૃતિ છે. એની પછીની જે છે નવમી રીત એ આપણે જોઈ લઈએ. પ્રશ્ન 33-36માં ડાબી બાજુ એક ચિત્રમાં અલગ અલગ તમને ટુકડાઓ આપ્યા છે. હવે આ ટુકડાઓને તમારે ભેગા કરી અને જમણી બાજુમાંથી બંધ બેસે એવી ફિટિંગવાળી આકૃતિ બનાવવાની છે. ટુકડાઓને જોડવાના છે, પણ ટુકડાઓ જોડતી વખતે આપણે તો ઘણા કે સાહેબ તો કાગળની જરૂર પડે ને કટકા કાપવાની જરૂર પડે ને પછી ગોઠવવાની જરૂર પડે ને એવું બધું કોણ લપ કરે? તો હું તમને આઈડિયા આપું કેમ કામ કરાય. પહેલાં તો જો આમાં ત્રિકોણ છે એટલે ત્રણ બાજુ, ત્રિકોણ છે એટલે ત્રણ બાજુ, આ બે નાના નાના લંબચોરસ, તો આમાં પહેલાં એવું ગોત્યાઓ. જો આ ત્રિકોણ છે પણ આ ત્રિકોણને થાય ચતુષ્કોણ છે, જો 1, 2, 3 ને 4, એટલે આ આકૃતિ કેન્સલ. એલિમિનેશનથી તમે આ કામ કરી શકો. હાલો, બે ત્રિકોણને બે લંબચોરસ જ હોવા જોઈએ. બે ત્રિકોણ છે, ક્રમની કઠણાઈ જો, અહીંયા પંચકોણ છે. હવે આવા પંચકોણની ક્યાં જરૂર છે આપણે, એટલે આ કેન્સલ. બે લંબચોરસ ફરજિયાત હોવા જ જોઈએ, તો અહીંયા તો બે ચોરસ છે એટલે આ આકૃતિ કેન્સલ. વધી કઈ આ શું કરવા, બે ત્રિકોણ છે ને બે લંબચોરસ છે, લ્યો પૂરું. આ તમારો આન્સર, ફાઇનલ આન્સર બી, જોઈને ખબર પડી જાય. તો તમને પહેલાં એવું લાગતું હતું કે સાહેબ કેમ સોલ્વ કરાવશે, થયું હતું ને એવું એક સેકન્ડ માટે, એવું તો એવું થયું જ હોય, પણ વાર શું લાગી? એલિમિનેશનથી તમે કામ કરશો તો યુ કેન સોલ્વ ઇટ વેરી વેલ. ચાલો હવે જુઓ એના પછીનો પ્રશ્ન 34. એમાં એક ચતુષ્કોણ છે, પછી બે જ સરખા ત્રિકોણ છે, અને એક એવો ત્રિકોણ છે જેનો પાયો મોટો છે, બરાબર? તો મોટો ગોતો હાલો, પણ આ ત્રિકોણ છે ને એમ હરખે હરખા જ છે, ત્રણેય બાજુ હરખી હોય એવા. જુઓ આમાં એવું નથી, શું કરવા, તો કે આ નાનકડો ત્રિકોણ આ ત્રિકોણ એમાં છે ને બાજુઓ નાની મોટી છે, આ નાની છે, આ મોટી છે, આ મોટી એનથી મોટી, એટલે આ કેન્સલ. આમાં જુઓ તો ચતુષ્કોણ જ નહીં થાય એટલે આ કેન્સલ, આમાં ચતુષ્કોણ જ નહીં થાય એટલે આ કેન્સલ. તો વધ્યું શું? ચતુષ્કોણ. જો આકાર અહીંયા રહ્યો છે એટલે આ તો વધારે લીટો થઈ ગયો, ખમો. જો આ આકાર અહીંયા છે, જો આ બે ત્રિકોણ અહીંયા છે છે, અને જો આ ત્રિકોણ અહીંયા છે, ઊંધો ફિટ કરેલો છે ને, લ્યો પૂરું થઈ ગયું, પતી ગયું. નેક્સ્ટ 35મો ક્વેશ્ચન. હવે જુઓ 35મો ક્વેશ્ચન, એની અંદર જો એક લંબચોરસ મોટો, એક લંબચોરસ મોટો, એક લંબચોરસ મોટો, એટલે ત્રણ હરખા લંબચોરસ અને બે છે એ અડધા અડધા લંબચોરસ. ટૂંકમાં આમાં ક્યાંય ત્રિકોણની વાત નથી, એટલે આ આકૃતિ કેન્સલ. ઘણા કે એ સાહેબ એમ કેમ ફટાફટ કેન્સલ, તો કે જો અહીંયા ત્રિકોણ છે, જો હું ચોકડી કરું અહીંયા ત્રિકોણ છે, ત્રિકોણ કેન્સલ, આ ત્રિકોણ કેન્સલ. જો આમાંય ત્રિકોણ છે, આમાંય ત્રિકોણ છે, ડી આકૃતિમાં. આમાં જો બે નાના નાના ઢીંગચૂડિયા ઢીંગકુડિયા ત્રિકોણ છે, લંબચોરસ છે, કારણ કે ચાર બાકીના છે એ ચાર લંબચોરસ છે, આમાં તો ત્રણની જ વાત છે, એટલે આ આકૃતિ પણ કેન્સલ, આ પણ કેન્સલ. તો વધી ગઈ આ એક, વધી જોઈ લ્યો, તો એક બે અને ત્રણ હરખા, તો એક આ બે અને આ ત્રણ હરખા, અને બાકી બે ઢબકલા છે, તો જો એક ઢબકલું ને બીજું ઢબકલું. ફિટિંગ રેડી, કમ્પ્લીટ, વાંધો કાંઈ, લ્યો આ પ્રકારના દાખલા સોલ્વ કરવાના છે. ચાલો 36મો ક્વેશ્ચન જુઓ. એમાં એક ચોરસ છે, પછી એક ત્રિકોણ છે, અને એક છે ને ચોરસ અને ત્રિકોણનું ફિટિંગ બેહે એવો કટકો છે, ટુકડો. જો આ ચોરસની ધારારે આનું બેહે છે અને ત્રિકોણની ધારારે આનું બેહે છે, મોટો ગોતવા.
જો પેલા દા કેન્સલ સાહેબ, કે એમ કેમ ફટાફટ, બે ચોરસ છે એટલે આમાં આપણે એક જ ચોરસ ને એક જ ત્રિકોણ છે, આ કેન્સલ કેમ, તો કે બે ત્રિકોણ છે એટલે. હવે વાત આવી આની, તો આની વાતમાં શું છે કે એક જ દિશામાં ચોરસ અને ત્રિકોણ છે, જ્યારે આમાં વિરુદ્ધ દિશામાં છે ને, અને એટલે આ તમારી આકૃતિ ફાઇનલ. કેમ, તો કે ચોરસ અને ત્રિકોણ વિરુદ્ધ દિશામાં છે. લ્યો આન્સર પૂરો. હલો, સમજાણું? જેમ બોલું છું એમ કામ થાય, સ્પીડમાં દાખલા સોલ્વ થાય. આપણે હો વાતની એક વાત, પરીક્ષાની અંદર આ સ્પીડી મેથ્સ થઈ જવું જોઈએ. છેલ્લી આ પ્રકરણની અંતિમ રીત જુઓ. હવે એમાં 37 થી 40, એટલે આપણે 40 પ્રશ્નો પૂરા થાય. હવે એમાં એવું કીધું છે, ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ છે. હવે ડાબી બાજુ જે પ્રશ્ન આકૃતિ છે ને, એમાં જુઓ આટલી જે બોર્ડર છે, આટલી કિનારી, આટલી ધાર છે ને, જો આ ત્રિકોણ અને એમાં ત્રાંસી લીટી, આટલું છે એ સામેની આકૃતિમાં ક્યાંક છે, અંદર છુપાયેલું છે. એ આ ચિત્ર, પ્રશ્નનું ચિત્ર છે, એ તમારા જવાબના ચિત્રમાં ક્યાંક છુપાયેલું છે, શોધવાનું તમારે આપવાનું છે. ટ્રાય કરો, જો બતાવું કેમ શોધાય. તો એની જે ધાર છે ને, ધારે ધારે હાલવાનું પ્રશ્નમાં. ઊભી લીટી, આડી લીટી, ત્રાંસી લીટી, પણ ત્રાંસી લીટી બહાર છે, ગોતો એવું. જો રે, ઊભી લીટી, આડી લીટી, ત્રાંસી લીટી બની ગયું એના જેવું મેચિંગ આમાં નથી થતું. જો આમાં આડી છે પણ ઊભી નથી, નથી ને, અને આમાં દેવું કંઈ છે જ નહીં. તમારો જવાબ બી, અઘરો હતો ને પ્રશ્ન. હું કીધું તો કે આ જે ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનની જે ફિગર છે, આકૃતિ છે, એ આમાં કંઈક છુપાયેલી છે, તમારે ગોતીને દેવાની છે. બરાબર, આવું તો નાના હતા ને, તો પેલા સમાચારની અંદર પેલા ઝગમગમાં એમાં આવતું. બરાબર, આવું જો તમે નાનપણથી કર્યું હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા તમારું બાળપણ પણ ચેક કરે છે, તો સમજતો કહું છું. આપણે ખાલી કીધું હોય ને કે ઝગમગમાં એવું હતા કે સાહેબ હવે તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઝગમગ વાંચવા પડશે, તો શોધો બધા છાપા અને એની અંદર ઝગમગ ગોતી ગોતીને પૂર્તિ કાઢો. અરે ભાઈ, એમ નથી કરવાનું. આ તો ખાલી એક આઈડિયા આપું છું, વાત કરું છું, સમજતો. એ પાછા આવી જાઓ. પ્રશ્ન 38. હવે એની અંદર જો કાંઈ કરવાનું નહીં, એની અણી અણી હાલવાનું, કાંઈ નહીં. જો આમાં ઊભો લીટો, ત્રાંસો લીટો, નીચે ઊભો લીટો, અને પછી પછી શું છે, બે ખાંચા એપ અપ, ખાંચા અંદરની બાજુ છે. તો જો આમાં તો પહેલાં કેન્સલ, આમ જોઈને ખબર પડી જાય. હવે આ એટલા માટે કેન્સલ કે એમાં તમને અહીંયા એક લીટો નથી આપ્યો, સમજાણું? ઓકે, આ એટલા માટે. હવે જુઓ તો આની વારી, આમાં જુઓ તો એટલા માટે નથી કે આમાં નીચેથી ત્રાંસો લીટો છે, આમાં ઉપરથી ત્રાંસો લીટો છે. તમારે આવું જ ડિઝાઇન ગોતવાની છે, ઉપર ડાબેથી ત્રાંસો, નીચે ત્રાંસે જમણો. તો જો આમાં રહ્યું, જો આમ આમ આમ, અને ઉપરથી થોડોક ત્રાંસો, નીચે થોડોક ત્રાંસો, આવી જાય આકૃતિ. એમાં તમારો આન્સર થશે બી. હાલો, હવે 39માં ક્વેશ્ચનમાં આવી જાઓ, પછી છેલ્લો એક જ બાકી છે. દગણા કે અમને હાથે સોલ્વ કરવા દો, તમે હાથે કરશો તો આમાં ટચ સ્ક્રીન નહીં થાય, એને કરતાં મન કરવા દો, તમે ખાલી જોયા કરો, હું તમને મટીરિયલ તો આપવાનો જ છું, તે સોલ્વ કરજો, ખબર પડશે. એમાં જ કાંઈ આવું ગુલાબી કલર આવશે નહીં છપાઈને, કાંઈ વાંધો નહીં, આવડી જશે, હો ભરોસો રાખજો. શું કરવાનું? ઊભી લીટી, વચ્ચેથી જમણી બાજુ, નીચેથી ડાબી બાજુ, કાંઈ નહીં. તો ગોતો તો ઊભી લીટી, વચ્ચેથી કાંઈ છે જ નહીં, એટલે કેન્સલ. આમાં ઊભી લીટી જ નહીં, કેન્સલ. જોજો, શું કહું છું? ઊભી લીટી પણ આમાં નીચેથી વચ્ચે છે, આ કેન્સલ. જોજો, ઊભી લીટી, વચ્ચેથી જમણી બાજુ, નીચે ડાબી બાજુ, આવી ગયો. જો મેચિંગ થઈ ગયું, ડીશું ડીશું વાત થાય પૂરી, આવડી ગયું, એટલે જવાબ આવશે ડી. અને છેલ્લો અને અંતિમ ક્વેશ્ચન, એટલે ચેપ્ટરે પૂરું, લેક્ચરે પૂરો, બે લેક્ચરની અંદર 40 આકૃતિ સોલ્વ. બરાબર, ગમે પૂછાય જાઓ, 10 પ્રકાર છે એમાં, ગમે પૂછાય તમને, આવડે 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 આવડે. બરાબર, તમારે વધારે અઘરી જોતી હોય પછી મારી પાસે એવો, એ આપણે પરીક્ષામાં પૂછશું. બરાબર, ટેસ્ટ લઈને એમાં, એટલે તમારે બે કામ થાય, લેક્ચરમાં શીખાઈ જાય અને પરીક્ષામાં નવી આકૃતિ આવે, અપડેટ લેક્ચર આપું એનાથી અઘરી આવે, અને છેલ્લે હું માસ્ટર લેક્ચર ભણાવું ને એમાં તમારી બુદ્ધિ કામ નહીં કરે. કાંઈ વાંધો નહીં, હાલો આવી જવામાં પાછા. અને છેલ્લો અને અંતિમ દાખલાની અંદર રેડી છો ને બધા સોલ્વ કરવા? જો
આમાં એ કરવાનો પણ કેવો ગળાવાળો. હા 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 વહેલું જ છે, આમાં ક્યાં કંઈ અઘરું છે? હાલો આમાં નથી થતો, આમાં નથી થતો, આમાં થાય છે કે નથી થતો? ગળાવાળો એ કરવાનો શું? આ આકૃતિ આવી જવી જોઈએ, ગોતો તો જો આની અંદર થાય છે નથી થતો બરોબર. આની અંદર જુઓ તો કેમ થાય છે, ગણા કે એમાંય નથી થતો. લે તો હવે શું કરશું? હમ, આવું ફિટિંગ બેહવું જોઈએ. ફરીથી જુઓ, મેં તો આ બધું ગુલાબી કલરનું કરી નાખ્યું. જુઓ આ વખતે જોજો, ધ્યાન આપજો. હા હવે આ વખતે હું લોજિક દોડાવું. ઓલું તો હું તમને કહેતો હતો કે મારે હારે રહ્યો. જોજો એ અને એમાં ગળું, ટૂંકમાં એમાં ગળું થવું જોઈએ. ગમે ને ઊંધું સીતું આડું ઓળું. હાલો આમાં નથી, આમાં આમ વિચારો તોય નથી, આમ વિચારો તોય નથી, આમ વિચારો તોય નથી, આમ ક્યાંય ગળા જ નથી. હાલો આમાં આ ત્રિકોણ માટે ગળું નથી, આ ત્રિકોણ માટે જોઈ રહ્યું ગળું. હાલો થઈ ગયું, પૂરું થઈ ગયું. જો ફરીથી કરું, જો દેખાણો અને ગળું આમાં નથી પાછું ક્યાંય. જો છે નથી, ઊંધા ગળા છે. હાલો આ તમારે ફાઇનલ આન્સર સી. રેડી? તો આવી રીતે તમારે આ આકૃતિઓ સોલ્વ કરવાની હોય છે. અને રીઝનિંગનું એક અગત્યનું અને ખૂબ મજા આવે એવું, જેના દાખલાઓ પાછા બહુ ઓછા મળે છે અને વેરાયટી ગોતવા જેવી આંકરી પડે છે. બરાબર, કેટલું લગભગ 3-4 કલાક મથ્યો હોય ત્યારે આ બધું મને ભેગું મળ્યું. એટલે તમારી માટે થઈને આટલી મહેનત કરી છે તો તમે મારી માટે એટલું કામ, હું 3-4 કલાક મથ્યો ત્યારે મળ્યું છું આ બધું, તમે એમ ન સમજતા. એટલે તમે 5 મિનિટ કાઢીને તમારા 50 મિત્રોને તમે ખાલી એક વિડીયો શેર નહીં કરી શકો, મને એટલી ગળે ઉદ ખાતરી છે. અને કરશો તો મને તમારી ઉપર ભરોસો છે કે તમે પાસ કરી દેશો. કારણ કે ઓલા જેવું છે કે આપણે કંઈ ફી ચૂકવવાની હોય નહીં, મફતનું મળે છે એટલે લઈ લઈને. પણ અહીંયા રાત દિવસના ઉજાગરા હોય છે એની પાછળ મારા. બરાબર, એટલે જો તમને ખરેખર દિલથી થતું હોય કે હા સાહેબ તમે મહેનત કરો છો અને તમે અમને પ્રોવાઈડ કરો છો બધું વસ્તુ, તો અમે એટલીસ્ટ શેર કરશું અને ફોન કરીને લોકોને જાણ કરશું કે તમે જોડાઈ જાઓ. હું તમને એક સિમ્પલ વાત કરું, એક સાદો હિસાબ બતાવું. જો તમને ગળે ઉતરતો હોય તો તમે કેટલા લોકો છો અત્યારે ગ્રુપમાં? 12 ગ્રુપ પૂરા થયા. બરાબર, હવે 250 × 12 કરો ને, ખાલી આપણે 250 નથી રાખતા, હાલો 200 રાખો. લ્યો તો હિસાબમાં સરળ, તો 12 × 2 = 2400 એટલે આશરે 2500 લોકો તેમ છો. તેમ ખાલી 5-5 લોકો, 10-10 લોકોને ખાલી શેર કરો ને તો 25000 થાય અને ગુજરાતમાં ઘડીકમાં પોગી જાય કે ન પોગે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીવાળા હોય એટલા ખાલી 10 જણાને કહો ને કે ભાઈ તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અથવા તો તમે આ વિડીયો લેક્ચર જોવા માંડો, તો 25000 લોકો જોડાઈ જાય અને આખા ગુજરાતમાં ચેનલ પોગી જાય. આ બહુ સિમ્પલ અને ક્લિયર કટ વાત છે, સાવ સહેલું. પણ એની પાછળ મારા ઉજાગરા વધી જશે. શું કરવા? તો કે જેમ વધારે લોકો જોડાશે એમ આ બધું જ કામ પાછું હું એકલો કરું છું. તમને એમ થાય કે ઓહો કેટલું સ્પીડી કામ, પણ એ હું બધું એકલો જ કરું છું, મારી યારે કોઈ નથી ટીમમાં. હું તોય લખું છું ને ટીમ ન્યૂઝ સ્ટડી 7, એનું મુખ્ય કારણ એ છે કે તમે મારી ટીમ છો, તેમ મારા લેક્ચર જોવો છો ને હું તમને બનાવીને દઉં છું, વાત થાય પૂરી. આ આપણી ટીમ, પણ એ ટીમમાં તમારે સામેલ રહીને કામ કરવું પડશે. બરાબર, હજી પણ હું તમને અઘરું અઘરું આપવાનો છું. જો એની માટે સમય હું ફાળવું અને તમને એમ લાગે કે હા સાહેબ તમે સંશોધન કરો અને અમે છે એ બધાને મોકલા કરીએ, કારણ કે તમારે સંશોધન નથી કરવું એ મને સોંપી દો, તેમ મારું કામ કરી દો, હું તમારું કામ કરી દઉં. સિમ્પલ વાત છે આ તો. બરાબર, અને અમથા બધા પૈસા લે. મને બહુ સરસ એક વાત કરું તમને, એક ભાઈનો ફોન આવ્યો હતો બરોડાથી, કીધું કે સાહેબ અમારા પત્ની છે એમને તૈયારી કરવી છે ગાંધીનગર કોચિંગમાં પૂછાયું. તો સાહેબ હું કોચિંગના નામ નહીં આપું, એમણે કીધું કે સાહેબ હું કોચિંગના નામ નહીં આપું, પણ એટલી બધી મસ્ત મોટી ફી એણે કીધી કે કદાચ અમારો પગાર અડધો નથી એનથી. અને વાતે સાચી છે, અને ત્યારે આમ રૂવાડા ઊભા થઈ ગયા તમારા, અને તમારા થઈ જ જાય. અને એણે કીધું કે તૈયારી કરવી છે. બીજું એણે એવું કીધું કે સાહેબ PSIની તૈયારી કરી હતી પણ એમાં એજ લિમિટ આવે છે એટલે હવે એમને કોન્સ્ટેબલની તૈયારી કરવી છે, બટ તૈયારી તો કેને કરવી છે. એટલે એણે મને પહેલો ક્વેશ્ચન હામો એ કર્યો કે સાહેબ તમે ફી કેટલી લેશો, પહેલાં એ કહો. અને ત્યારે મેં એને જવાબ આપ્યો કે હું 1 રૂપિયો ફી નહીં લો. એણે મને ફરીથી પૂછ્યું કે તમે શું વાત કરો છો, ફી તમે જે પેમેન્ટ થતું હોય કહો. મેં કીધું હું 1 પણ રૂપિયો એની તમારી ફી નહીં લઉં, કારણ કે મારે ગુજરાતના લોકોને શીખવાડવું છે. અને મેં અત્યાર સુધી 12 ચેપ્ટર 13 ચેપ્ટર પૂરા, આ 13મું એટલે 13 ચેપ્ટર પૂરા કરી નાખ્યા.
અને ત્યારે એણે જે શબ્દો કીધા એ તમારે સાંભળવા જેવા છે કે સાહેબ તમે આ ગુજરાતના એક મહાન વ્યક્તિ છો, એનું કારણ છે કે તમે આટલું લોકો માટે કરો છો, અને આવું કોઈ ન કરે વગર ફીએ. આ તો બહુ સ્વાભાવિક વાત છે. જાઓ ગુજરાતના કોઈ ક્લાસીસને પૂછી આવજો તમને વગર ફીએ ભણાવે. અને પહેલું સપનું મારું છે ગુજરાતના બાળકોને મારે ફી વગર ભણાવવું છે. અને એટલે એક બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, લોકો સુધી પહોંચાડજો અને મારી મહેનતને બિરદાવજો. એનું કારણ છે કે ફરી વખત વારે વારે કહું છું કે ફી વગરનું આ મહેનત કરવી ને, તમે ખાલી એક કામ કરજો, તમારા ભાઈ માટે, ભાઈબંધ માટે કે કોઈ બેનપણી હોય કે એની માટે કે ખાલી એક કલાક ફાળવજો ને એને કહેજો કે લાવ હું તને શીખવાડું, તો એ કષ્ટી પડી જશે. લોકો એક એક કલાકના કેટલા ચાર્જ વસૂલેશ, અને એ બધું ડિટેલમાં હું તમને ફ્રી ઓફ આપું છું, તો તમે એટલું નહીં કરી શકો. અને વધારે નહીં કહેતા આજના લેક્ચરને આપણે પૂર્ણ વિરામ કરીએ. અને ખૂબ મહેનત કરો અને એક વખત તમારા હાથમાં ઓર્ડર આવી જાય ને, હું ઈશ્વરનો પાડ માનીશ કે મારી મહેનત સફળ થઈ, ઈશ્વર મને અનેક ગણો આપશે. બરાબર છે? સારું, ફરી મળીએ નવા ચેપ્ટર સાથે રીઝનિંગના. અને એ પાછું હું તમને હવે આવતા લેક્ચરમાં કહીશ કે હું શું કયું ચેપ્ટર લઈશ. બરાબર? કાંઈ નહીં, 13-14 જ હોય. સારું, ચાલો બોલજો પાછા. એ પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ દબાવી દો અને બાજુમાં ઓલ નોટિફિકેશન ટિક કરી નાખો. આજે 81-55-808-608-607 ઉપર જોઈન લખીને મોકલી દો. બરાબર? ટાઈમ ટેબલ પ્રમાણે જ તમારું કામ થશે. તમે વિચાર કરો કે મને કાંઈ થયું નહીં પાછું, હે ને? એક વખત વચ્ચે થોડુંક અમથું બીમારી જેવું થઈ ગયું હતું અને એ બહુ લાંબા સમયને અંતે, અને તોય તમારો લેક્ચર મેં નહોતો ટકવા દીધો. મને પાક્કો ખ્યાલ છે 1 જુલાઈ 2020 અત્યાર સુધીનો એક લેક્ચર નથી અટક્યો ટાઈમ ટેબલ પ્રમાણે, નથી એક ટેસ્ટ અટકી. મેં નથી ખાધું ક્યારે. એક બે ટેસ્ટ એવી હતી જેમાં મેં સાંજે જમ્યો નહોતો. તમારી ટેસ્ટ ટાઈપ કરી હતી અને ટેસ્ટ ટાઈપ કરીને 8-9 વાગે પહેલાં બધું સેટઅપ કરીને ફટાફટ મેસેજ મોકલ્યો. એક વખત તમને મેસેજ મોડો મળ્યો હશે, એક વખત 8 વાગે મળ્યો હશે, એ બે વખતે હું જમ્યો નહોતો. બરાબર? એટલે ફરી વાર કહું છું દિલથી કે ગુજરાતના લોકો સુધી પહોંચાડવાનો જવાબદારી એક તમને સોંપું છું, એ તમે કરજો. તમારી જવાબદારી હું લઉં છું અને તમારો કોર્સ પૂરો કરાવીશ. એક સબ્જેક્ટ પૂરો થાય એટલે બીજો, બીજો પૂરો થાય એટલે ત્રીજો, ત્રીજો પૂરો થાય, 6 મહિને 6 સબ્જેક્ટ વાત. અને જો કેટલી સ્પીડથી આપણે આ કામ કરવાનું થાય છે. બરાબર? મટીરિયલો તમને પ્રોવાઈડ કરતો રહીશ અને ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. મોટેથી બોલજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.